नमस्कार विद्यार्थी मित्रों, तो हवे आपणे आजे स्वाध्यायनो 3.8 नंबरनो दाखलो गणवानो छे। जे रीते आपणे आगळना वीडियो लेक्चरमां स्वाध्यायनो 3.7 नंबरनो दाखलो गणेलो अने ए स्वाध्यायना 3.7 नंबरना दाखलामां सापेक्ष वेगनो आपणे कॉन्सेप्टनो उपयोग करेलो। ओके, तो अहीं आगळ एवो ज दाखलो छे अने आ दाखलामां पण आपणे सापेक्ष वेगनो कॉन्सेप्टनो उपयोग करवानो छे। खास ध्यान आपजो, जे रीते आपणे આગળના દાખલાની સમજૂતી મેળવેલી સેમ એ જ સમજૂતી એવી જ કંઈક સમજૂતી આપણે આ દાખલામાં મેળવવાની છે। એટલે ખાસ ધ્યાન આપજો, સ્વાધ્યાયનો 3.8 નંબરનો દાખલો આઈએમપી દાખલો 3 માર્ક્સમાં પૂછી શકાય તેવો દાખલો છે। ઇન શોર્ટ, આગળનો દાખલો 3.7 અને 3.8 બંને દાખલા ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ સાપેક્ષ વેગના। એટલે બરાબર ધ્યાનથી દાખલો ગણવાનો છે અને ધ્યાનથી પહેલા દાખલાને સમજવાનો છે કે આખો દાખલો કેવા શું માગે છે તે। ओके, चलो आपणे पहेला रकम समझिए। शूँ कहे छे, जो के एक द्विमार्गी रस्ता, द्विमार्गी रस्ता एटले जेमां बे मार्ग छे, तो एक द्विमार्गी रस्ता पर कार ए 36 किलोमीटर पर कलाकनी झड़पे गति करी रही छे। एटला माटे आपणे सोल्यूशनमां लखी शकाय के कार एनी झड़प, आपणे सोल्यूशनमां शूँ लखी शकाय, कार एनी झड़प, एटला माटे लखी दईए अहींया कार एनो वेग अथवा एनी झड़प इज इक्वल टू, एने आपणे कहीए वी ए, कहीए शूँ कहीए वी ए, कार एनी झड़प केटली छे 36 किलोमीटर पर कलाक। 36 किलोमीटर ने आपणे मीटर में फेरवी नाखीशू अने कलाक ने सेकंड में फेरवी नाखीशू, एटला माटे आपणी पासे फाइनल जवाब आवशे कार एनो वेग वी ए बराबर 10 मीटर पर सेकंड। એટલે એવો, કારણ કે 36 × 1000 / 3600 કરો એટલે તમને જવાબ મળશે 10। તો આપણને એટલો ખ્યાલ આવી જશે કે કાર એનો જે વેગ છે એ કાર એનો વેગ આપણને 10 મીટર પર સેકન્ડ મળશે, કારણ કે આપણે મીટર પર સેકન્ડમાં મેળવવાનો છે। ઓકે, ચાલો હવે આપણને દ્વિમાર્ગી રસ્તો આપેલો છે એટલે ખાસ ધ્યાનથી જોજો, કંઈક ઘટના આવી થાય છે, વાત બરાબર સમજો કે આ દ્વિમાર્ગી રસ્તો છે। એક રસ્તો અહીંયા ને એક રસ્તો અહીંયા, એટલે આ દ્વિમાર્ગી રસ્તો છે। ઓકે, દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરી રહી છે, એટલે ખાસ ધ્યાન આપજો, કાર એ જે છે ને, કાર એ માની લો કે આ દિશામાં 36 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરી રહી છે। કોણ? તો કે કાર એ, આને આપણે એ કાર કહીએ અને કાર એ વીએ જેટલી ઝડપથી, એટલે વીએ જેટલા વેગથી આ દિશામાં ગતિ કરી રહી છે। ઓકે, હવે આપણે આગળની રકમ જોઈએ। રકમ સાવ સામાન્ય છે પણ એમાં કોન્સેપ્ટ આપણે વધારે વાપરવાનો છે, એટલે ખાસ ધ્યાનથી જોજો। હવે શું કીધેલું છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં 56 કિલોમીટર પર કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને કાર સી, ખ્યાલ આવ્યો, એટલે બીજી બે કાર છે અને એ બંને કારે સમાન ઝડપથી, પરંતુ શરૂઆતમાં જ કીધેલું છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં, ખ્યાલ આવ્યો, આ વસ્તુમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં, માની લો કે હું તમને કહી દઉં કે હવે સમાન ઝડપથી એકબીજાની વિરુદ્ધ દિશામાં, માની લો કે અહીંયા આગળ કાર બી છે અને અહીંયા આગળ કાર સી છે, કાર બી જો ધારો કે આ દિશામાં ગતિ કરતી હોય તો કાર સી જે છે એ આ દિશામાં ગતિ કરે, કારણ કે કઈ દિશામાં ગતિ કરે છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, ખાસ યાદ રાખજો। ઓકે, ચાલો કાર બી જે છે એની જે વેગ છે અથવા એનો જે ઝડપ છે એ બંને એક સરખા છે, તો કાર બી એટલે કે એનો વેગ વીસી અને કાર સી કે એનો વેગ વીસી બંને એક સરખા છે, એટલા માટે કહી શકાય કે કાર બીનો વેગ ઇઝ ઇક્વલ ટુ કાર સીનો વેગ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, તો કે ધ્યાનથી જો 56 કિલોમીટર પર કલાક
એને જો આપણે મીટરમાં ફેરવવું હોય તો આપણે કહી શકાય 56 × 1000 / 3600 કરશો એટલે તમને જવાબ મળશે 15 મીટર પર સેકન્ડ. ખ્યાલ એવો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે કહી શકાય કે વી બી ઇઝ ઇક્વલ ટુ વી સી ઇજ ઇક્વલ ટુ કેટલા હશે? તો કે કહી શકાય તે પ્રમાણે 15 મીટર પર સેકન્ડ. એટલે આપણે એક આ ઝડપ છે કાર એની 10 મીટર પર સેકન્ડ, કાર બી અને કાર સીની ઝડપ છે 15 મીટર પર સેકન્ડ. પરંતુ ફરક આમાં એટલો છે કે આ બંને કાર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળની રકમ જોઈએ, શું કહે છે તે બરાબર ધ્યાનથી સમજવાનું છે. શું કીધું? જો કે 56 કિલોમીટર પર કલાકની જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને કાર સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે શું કીધેલું છે? આ બંને જે કાર છે ને, એ બંને કાર આ કાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ખાસ ધ્યાનથી જોજો, આ બંને કાર એકબીજાની સાથે એક સરખી ઝડપથી ગતિ કરે છે અને આ કાર પાસે પહોંચે, ત્યારે આ બંને કાર જો એકી સાથે આ બિંદુ પાસે પહોંચતું હોય તો એવું કહી શકાય કે આ બંને કાર અને આ કાર ત્રણેયનું શું થઈ શકે? તો કે અકસ્માત થઈ શકે. ખ્યાલ એવો? એટલા માટે હવે આપણને આગળનો પ્રશ્ન શું કીધેલો છે એની પહેલાં હજુ હું એકવાર પ્રશ્ન વાંચું છું, ધ્યાનથી જોજો. કે કાર બી અને કાર સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ઓકે, ચાલો, કોઈ એક ક્ષણે એ બી તથા એ સી વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. એટલે આ કાર આમ આવતી હોય અને આ કાર આમ આવતી હોય, હવે કોઈ એક ક્ષણ એવી થાય, ખાસ ધ્યાન આપજો, કે આ કારથી કાર એનું અંતર 1 કિલોમીટર અને આ કારથી આ કાર એનું અંતર 1 કિલોમીટર થાય. એટલે બંને અંતર કેવા છે? તો કે એક સમાન. એટલે કહી શકાય કે કોઈ એક સમયે એ સી અને એ બી બંને કેવા છે? તો કે એક સમાન છે. અને એ અંતર કેટલું છે? તો કે 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે આપણે એને કહી શકાય કે 1000 મીટર. એટલા માટે આપણે વાક્ય લખી શકાય એ સી બરાબર એ બી, એસી બરાબર એ બી બરાબર 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય 1000 મીટર. કેટલા મીટર કહી શકાય? 1000 મીટર કહી શકાય છે. ઓકે, હવે આગળ વાત કરીએ. અહીંયા સુધી રકમ પૂરી સામાન્ય જ રકમ છે. આ ક્ષણે એટલે બંને 1 કિલોમીટર જેટલા, એટલે કે અહીંયા આગળથી આ કાર વચ્ચેનું અંતર 1 કિલોમીટર, અહીંયા આગળથી આ કાર વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. હવે શું થાય છે કે આવું જ્યારે બંને વચ્ચેનું અંતર 1 કિલોમીટર હોય, આ ક્ષણે શું થાય છે? તો કે કીધેલું છે કે આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર જે છે એ કાર સી કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. ખ્યાલ એવો? એટલે શું વિચારે છે કે આ બંને એક સરખા અંતરે છે અહીંયાથી, આ બંનેની ઝડપ પણ એક સરખી છે, ખાસ ધ્યાન આપજો, પણ થશે શું? આ આમ આવશે અને આ આમ જશે. એટલે એનો મતલબ એવો કે આ જે કાર છે ને એ આ કારને પહેલાં ઓવરટેક કરવાની શક્યતા છે. કારણ કે આ કાર આમ ગતિ કરે છે, આ કાર આમ ગતિ કરે છે, પરંતુ આ બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલા માટે કહી શકાય કે આ કારને પહેલાં ઓવરટેક કરવાની શક્યતા છે. પરંતુ એવા સંજોગોમાં શું થાય છે? કાર બી જે છે એનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર શું વિચારે છે કે આ કાર એને ઓવરટેક કરે એ પહેલાં હું આને ઓવરટેક કરી દઉં. ખાસ ધ્યાન આપજો, આવી કંઈક ઘટના છે. એટલે શું કીધેલું છે? જુઓ કે 1 કિલોમીટર અંતરે છે બંને કાર, ત્યારે કાર બીનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર કાર એને ઓવરટેક કરે તે પહેલાં ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત નિવારણ માટે હમણાં કીધેલું તે પ્રમાણે જો ભેગા થાય તો અકસ્માત થવાની શક્યતા છે. તો અકસ્માત નિવારણ માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? ખ્યાલ એવો? એટલે ઓવરટેક કરવાનું કોણ વિચારે છે? કાર બીનો ડ્રાઈવર. એટલે આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ આપણે વાત કરેલી કે ટ્રેન એ જે છે એ ટ્રેન એનો ડ્રાઈવર ઓવરટેક કરવાનું વિચારે છે. ખ્યાલ એવો? આ વસ્તુમાં સોરી, ટ્રેન બીનો ડ્રાઈવર જે છે એ ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે આપણે કીધેલું કે ટ્રેન બીના ડ્રાઈવરને પોતાનો વેગ સમય સાથે વધારવો પડે, એટલે એમાં પ્રવેગ ઉત્પન્ન કરવો પડે. પણ અહીં આગળ આપણને કંઈક એવો જ પ્રશ્ન પૂછેલો છે, શું કાર બીનો ડ્રાઈવર ઓવરટેક કરવાનું વિચારતો હોય તો કાર બીની ઝડપ વધારવી પડે
અને કાર બીની સમય સાથે ઝડપ વધે તો એવું કહી શકાય કે કાર બીમાં પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણને કીધેલું છે કે અકસ્માત નિવારણ માટે કાર બીનો પ્રવેગ કેટલો હોવો જોઈએ, એટલે આ ખાસ યાદ રાખવાનું છે. એટલે આપણને ઇન શોર્ટ એટલી તો ખબર પડી ગઈ કે આ બંને એક એક કિલોમીટર અંતરે છે, ત્યારે આ કારનો ડ્રાઈવર એવું વિચારે છે કે આ કાર જે છે એ આ કારને ઓવરટેક કરે એ પહેલાં આ કાર ઓવરટેક થઈ જવી જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. હવે આપણા કોન્સેપ્ટ શરૂ થાય છે, સૌથી અગત્યના કોન્સેપ્ટ છે, એટલે બરાબર ધ્યાન આપજો. દાખલો થોડોક મોટો થશે પરંતુ બરાબર શબ્દ ઉપર ભાર આપજો અને એક 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 પોઈન્ટ જોતા જજો, એટલે બરાબર તમને આઈડિયા આવી જશે. ઓકે, ચાલો હવે આપણને લઘુત્તમ પ્રવેગ મેળવવાનો કીધેલો છે. હું પહેલાં તમને એક આઈડિયા આપી દઉં, ખાસ ધ્યાનથી જોજો. કંઈક આવું છે, આ બંને વચ્ચેનું અંતર એક કિલોમીટર, આ બંને વચ્ચેનું અંતર એક કિલોમીટર. જો આ કારને આ કાર ઓવરટેક કરે આને, એ પહેલાં આને ઓવરટેક કરવી હોય તો આ કારવાળો વ્યક્તિ એટલે કે આ કારને હકાવનાર વ્યક્તિ એટલે કે ડ્રાઈવર એવું વિચારે કે આ જે કાર છે એ આ કાર પાસે પહોંચતા કેટલો સમય લાગે. ઓકે, એ પહેલાં હું આ કારને ઓવરટેક કરી નાખું. માની લો, ધારો કે આ કાર છે, આ કારને અહીંયાથી અહીંયા આવવા માટે 50 સેકન્ડ લાગે છે, માની લો, ધારો કે. ઓકે, પરફેક્ટ નથી કે તમને દાખલા ગણશું, ત્યારબાદ આપણે કહીશું. માની લો કે આ કારને અહીંયા સુધી પહોંચવા માટે 50 સેકન્ડ લાગે, તો આ કારનો જે ડ્રાઈવર છે એને એવું વિચારવું પડે કે 50 સેકન્ડ થાય એ પહેલાં હું આ કારને ઓવરટેક કરી દઉં તો અકસ્માત ન થાય. કારણ કે 50 સેકન્ડે આ કાર કારને ઓવરટેક કરશે તો એ પહેલાં શું થશે? તો કે આ કાર 50 સેકન્ડ પહેલાં જ શું થઈ જશે? તો કે ઓવરટેક થઈ જશે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ છે ને, આ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો પહેલાં આપણે એ નક્કી કરવું પડશે કે કાર સીને કાર એ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? બરાબર ધ્યાનથી જોજો, કાર સીને કાર એ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે એ પહેલા આઈડિયા હોવો જોઈએ. ઓકે, તો આપણે કહીએ કે કાર સીને કાર એ સુધી પહોંચવા માટે ટી જેટલો સમય લાગે છે. પહેલા આપણે આ વસ્તુ મેળવી લઈએ. ઓકે, એ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો શું કરી લઈએ? તો કે સાપેક્ષ વેગ મેળવી લઈએ. કેમ? તો કે આપણે સાપેક્ષ વેગ આધારિત દાખલા છે એટલા માટે. ઓકે, તો આપણે એવું કહી શકાય કે આ કારને અહીંયા સુધી પહોંચવા માટે ટી જેટલો સમય લાગતો હોય તો આની સાપેક્ષે આનો વેગ કેટલો છે એ પહેલાં મેળવવો પડે. ખ્યાલ આવ્યો? કારણ કે આ બંને કઈ દિશામાં છે? તો કે વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે સાપેક્ષ વેગની જરૂર છે. દાખલાને બરાબર સમજવાનો છે. ઓકે, તો કઈ રીતે સાપેક્ષ વેગ આવે છે અને કઈ રીતે સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ આમાં ઉમેરી શકાય એનો પણ આઈડિયા હોવો જોઈએ. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે કાર એની સાપેક્ષે કાર સીનો વેગ, કાર એની સાપેક્ષે કાર સીનો વેગ, એટલે આપણે એને કહી શકાય કે એની સાપેક્ષે કોનો વેગ? સીનો વેગ. એટલા માટે આપણે કહી શકાય VCA, એટલે સીના વેગમાંથી એનો વેગ બાદ કરી દેવા માટે કહી શકાય કે એની સાપેક્ષે સીનો વેગ, એટલે VC માઇનસ VA થઈ ગયો. હવે VCA બરાબર આપણે મેળવવાના છે, ખાસ ધ્યાન આપજો. VCA, VC કેટલા છે? તો કે કાર સીનો વેગ કેટલો છે? તો કે 15 માઇનસ, આપણે કહીએ કાર એનો વેગ આના વેગની વિરુદ્ધમાં છે એટલે માઇનસ લખીએ છીએ, કેટલો છે? તો કે 10. આ બંને વિરુદ્ધ દિશામાં છે એટલે એકના વેગને ધન લઈએ અને એકના વેગને ઋણ લઈએ. ઓકે, તો 15 - - 10 એટલે માઇનસ પ્લસ થઈ ગયા, એટલે 15 + 10 એટલે કહી શકાય કે 25. એટલે આપણે કહી શકાય VCA ઇઝ ઇક્વલ ટુ 25 મીટર પર સેકન્ડ. ઓકે, એટલે એની સાપેક્ષે સીનો વેગ વધી જશે. જો ખરેખર સીનો વેગ કેટલો છે? 15, પણ સીનો વેગ એની સાપેક્ષે કેટલો થઈ જશે? વધી જશે. એટલે કેટલો થઈ જશે? 25 થઈ જશે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ એની સાપેક્ષે બીનો વેગ, એટલે કાર એની સાપેક્ષે કાર કોનો વેગ લખવાનો છે? તો કે કાર બીનો વેગ. ઓકે, કોની સાપેક્ષે? તો કે આની સાપેક્ષે આનો વેગ. ખ્યાલ આવ્યો? હવે આનો વેગ જુઓ કેટલો છે? 10.
આનો વેગ કેટલો છે? 15. બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં છે. એટલે આવી રીતે લખી શકાય, વી બી એ એટલે એની સાપેક્ષે બીનો વેગ, એટલે બીના વેગમાંથી એનો વેગ બાદ કરી નાખવાનો. એટલે ખાસ ધ્યાનથી જોજો, વી બી એ બીનો વેગ કેટલો છે? 15 માઇનસ એ જ દિશામાં એનો વેગ છે એટલે એ પણ ધન જ લઈએ, એટલે માઇનસ કેટલા લખી શકાય? 10. ઓકે, એટલે કહી શકાય કે 15 - 10 ઇઝ ઇક્વલ ટુ, આપણે કહી શકાય વી બી એ બરાબર 5 મીટર પર સેકન્ડ. ઓકે, એટલે આપણે કહી શકાય કે એની સાપેક્ષે બીનો વેગ કેટલો મળી ગયો? તો કે 5 મીટર પર સેકન્ડ. અને અહીંયા આગળ એની સાપેક્ષે સીનો વેગ કેટલો મળી ગયો? તો કે 25 મીટર પર સેકન્ડ જેટલો મળી ગયો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે આપણે શું કરવાનું છે? ખાસ ધ્યાનથી જોજો, હમણાં કીધેલું તે પ્રમાણે કે સીની સાપેક્ષે એનો સોરી એની સાપેક્ષે સીનો વેગ મળી ગયો, એટલા માટે આપણે એવું કહી શકાય કે સીને એ સુધી પહોંચવા માટે લાગતો સમય, એટલા માટે આપણે એવું પણ કહી શકાય કે સીને એ કારને ઓવરટ્રેક કરવા માટે લાગતો સમય. અથવા આપણે એવું પણ લખી શકાય હમણાં જે વાક્ય બોલ્યા તે પ્રમાણે કે કાર એ સુધી પહોંચવા માટે લાગતો સમય સ્મોલ ટી હોય તો, કેટલો હોય તો? સ્મોલ ટી હોય તો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, મતલબમાં કેટલું અંતર કાપવાનું છે? તો કે 1 કિલોમીટર જેટલું અંતર કાપવાનું છે. કેમ 1 કિલોમીટર જેટલું અંતર? કારણ કે 1 કિલોમીટર અંતરે આ બંને હોય ત્યારે આ કારનો ડ્રાઈવર ઓવરટ્રેક કરવાનું વિચારે છે, એટલા માટે આ કારને 1 કિલોમીટર જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો આપણે કહી શકાય કે ટી જેટલો સમય લાગે. મતલબમાં કાર સીને 1 કિલોમીટર જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એના વિશે આપણે વાત કરવાની છે. તો આપણે કહી શકાય કે ડી કેટલું અંતર છે? તો કે એ થી સી અંતર બરાબર, આપણી પાસે ઝડપ બરાબર સૂત્ર હતું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો જો આપણે અંતર મેળવવું હોય તો કહી શકાય કે અંતર બરાબર સૂત્ર આવે ઝડપ ગુણ્યા સમય. ઓકે, તો અંતર બરાબર આપણે કહી શકાય કે ઝડપ, ઝડપ કેટલી છે? તો કે એની સાપેક્ષે સીની ઝડપ લખવી પડે, એટલે વી એ સી ક્રોસ સમય કેટલો છે? તો કે ટી. આપણે સમય મેળવવાનો છે એટલા માટે સમયને સૂત્રનો કરતા બનાવીએ, એટલે આપણી પાસે સૂત્ર બનશે ડી એ સી, એટલે સીની સાપેક્ષે એનો વેગ, સોરી સીની સાપેક્ષે એનું અંતર એટલે 1 કિલોમીટર જેટલું અંતર હતું, છેદમાં આપણે વેગ લખી નાખીશું. અંતર કેટલું છે ધ્યાનથી જુઓ, અંતર આપણી પાસે છે ડી એ સી, અંતર આપણી પાસે છે 1 કિલોમીટર એટલે 1000 ભાગ્યા એ સી, એની સાપેક્ષે સીનો વેગ આપણને ખબર છે કેટલો છે? 25. એટલા માટે આપણે લખી શકાય 1000 ભાગ્યા 25, એટલે ટી બરાબર ગુણા ભાગાકાર કરો 1000 ભાગ્યા 25, એટલે આપણને મળી શકશે 46 સેકન્ડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે એવું કહી શકાય કે કાર સી જે છે એ કાર સીને એ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો કે 46 સેકન્ડ જેટલો સમય લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કોને કોના સુધી પહોંચવા માટે? કાર સીને કાર એ સુધી પહોંચવા માટે 46 સેકન્ડ લાગશે, એટલા માટે આપણે કહી શકાય કે 46 સેકન્ડ પહેલાં કાર બી જે છે એ કાર એને ઓવરટ્રેક થઈ ગયેલી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો હવે આપણે શું કરવાનું? તો કે 46 સેકન્ડમાં કાર બીને કાર એને ઓવરટ્રેક કરે તે માટે કેટલા પ્રવેગથી ગતિ કરાવવી જોઈએ? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે લખી શકાય એવું વાક્ય કે 46 સેકન્ડમાં કાર બીને કાર એને ઓવરટ્રેક કરવા માટે જરૂરી પ્રવેગ કેટલો હોય? એ હોય તો. ખાસ યાદ રાખજો કે આટલી સેકન્ડ પહેલાં આ કારને ઓવરટ્રેક થઈ જવો જોઈએ, તો અકસ્માત થઈ શકશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે 46 સેકન્ડમાં કાર બીને જરૂરી પ્રવેગ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, કેટલો હોય? એ હોય તો એ આપણો જવાબ. એવું વાક્ય લખી શકાય કે ધારો કે, અહીંયા આગળ વાક્ય લખી દઈએ કે ધારો કે કાર બીને
કેટલા પ્રવેગથી? એ જેટલા પ્રવેગથી 40 સેકન્ડમાં એ સુધી પહોંચવા માટે આપણે એ જેટલો પ્રવેગ જોઈએ છે. એટલા માટે કહી શકાય કે ધારો કે કાર બીને સ્મોલ એ જેટલો પ્રવેગ 40 સેકન્ડ સુધી જરૂરી છે. કેટલી સેકન્ડ સુધી? 40 સેકન્ડ સુધી જરૂરી છે, કારણ કે 40 સેકન્ડમાં જ આ કારને ઓવરટ્રેક કરવાનું છે. કારણ કે 40 સેકન્ડ બાદ તો આ કાર ઓવરટ્રેક કરી નાખશે. એ પહેલાં આપણે કહી શકાય કે 40 સેકન્ડમાં કાર બીમાં ઉદ્ભવતો પ્રવેગ એ હોય તો ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે શું થશે ધ્યાનથી જોજો. હવે આ કારને ઓવરટ્રેક કરવું છે, મતલબમાં કેટલું અંતર કાપવાનું છે? તો કે 1 કિલોમીટરનું. કારણ કે 1 કિલોમીટર જેટલા અંતરે છે ત્યારે જ આ કાર બીનો ડ્રાઈવર કાર એને ઓવરટ્રેક કરવાનું વિચારે છે. ઓકે, એટલા માટે કહી શકાય કે કાર બીને 1 કિલોમીટર સુધી એ જેટલા પ્રવેગથી 40 સેકન્ડ સુધી કાપેલું અંતર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે સૂત્ર ડી બરાબર V0t પ્લસ 1/2 at² એટલે આ સૂત્ર કયું હતું? તો કે ટી સેકન્ડમાં કાપેલું અંતર. એટલા માટે કહી શકાય કે કાર બી જે છે એ કાર બીએ 40 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોવું જોઈએ? તો કે 1 કિલોમીટરનું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે અહીંયા આગળ ડી બરાબર આપણે 1 કિલોમીટર લખી શકાશે. V0 એટલે પ્રારંભિક વેગ. આ ખાસ અગત્યનું છે. પ્રારંભિક વેગ આપણે કયો લખવો? તે પ્રારંભિક વેગ આપણે કયો લખવાનો છે? તો કે કાર બીની શરૂઆતનો વેગ. એટલા માટે આપણે આ લખી શકાય કે એની સાપેક્ષે બીના વેગને આપણે શરૂઆતના વેગ તરીકે ગણીશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે અહીંયા પહોંચે ત્યાં તો અંતિમ વેગ તો વધી ગયો હોય, કારણ કે દર સેકન્ડે એનો વેગ વધે તો જ પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે કાલના વિડીયો લેક્ચર જેવું જ કામ થઈ ગયું આપણું. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે અહીંયા આગળ જે પ્રારંભિક વેગ છે ને, એ પ્રારંભિક વેગ કયો લખવાનો? તો કે એની સાપેક્ષે બીનો વેગ લખવો પડશે. એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ જે અંતર છે ને, એ અંતર કેટલું લખવાનું? તો કે ડી એ થી બી જેટલું ઇઝ ઇક્વલ ટુ VBA એટલે એની સાપેક્ષે બીનો વેગ ઇન્ટુ ટી પ્લસ 1/2 AB એટલે બી કારમાં ઉદ્ભવતો પ્રવેગ. આપણે લખી દઈએ AB એટલે બી કારમાં ઉદ્ભવતો પ્રવેગ ઇન્ટુ આપણે લખીશું t². આપણી પાસે બધી વેલ્યુ છે, એમાંથી ખાલી આપણે ABને સૂત્રનો કરતા બનાવવાનો થશે. ઓકે, ચાલો DAB એટલે આપણી પાસે વેલ્યુ છે 1000 મીટર, કારણ કે બધું મીટરમાં લખીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ VBA કેટલા છે? તો કે 5 × t. સમય કેટલો હતો હમણાં? સમય આપણને મળેલો 40 સેકન્ડ. અહીંયા આગળ લખેલું છે કાર બીને AB જેટલો પ્રવેગ 40 સેકન્ડ સુધી જરૂરી છે. એટલા માટે લખી શકાય કે 40 ઓકે પ્લસ 1/2 AB, તો એ તો મેળવવાના છે. ટી કેટલા છે? તો કે 40, તો આપણે લખીશું 40 નો વર્ગ. ઓકે, હવે ધ્યાનથી જો 5 × 40 એટલે આપ કહી શકાય કેટલા આવશે? તો કે 200 પ્લસ 1/2 AB 40 નો વર્ગ થશે 1600. 1600 ભાગ્યા 2 એટલે થશે 800. એટલા માટે કહી શકાય 800 AB. ઓકે, ચાલો અહીંયા આગળ હતા 1000. હવે 1000 - 200 કરો એટલે થશે 800. 800 ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને 800 AB. ઓકે, ABને સૂત્રનો કરતા બનાવો એટલે AB બી કારમાં ઉદ્ભવતો પ્રવેગ 800 ભાગ્યા 800 કરો એટલે મળશે 1 મીટર પર સેકન્ડ² જેટલો પ્રવેગ મળશે. એટલે આપણે કહી શકાય કે કાર બીમાં જરૂરી પ્રવેગ કેટલો છે? તો કે 1 મીટર પર સેકન્ડ² જેટલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એટલે આનો મતલબ એવો થાય કે કાર બીને દર 1 સેકન્ડ 1 મીટર પર સેકન્ડનો વેગનો વધારો થવો જોઈએ. તો શું થશે? તો કાર બી
कार ए ओवरट्रेक करे सॉरी कार बी ए कार सी ए कार ने ओवरट्रेक करे ए पहला आ कार बी ए कार ने ओवरट्रेक करी नाखशे ख्याल आव्यो इन शोर्ट आपणे कही शकाय के आ कार आने ओवरट्रेक करे ए पहला आने ओवरट्रेक करी नाखशे ख्याल आव्यो तो आपणे कही शकाय के लघुत्तम प्रवेग एटले कार बी में जरूरी लघुत्तम प्रवेग केटलो होय तो ओवरट्रेक करी शकशे तो के 1 मीटर पर सेकंड स्क्वेर जेटलो प्रवेग होय तो कार बी जे छे ए कार ए ने सी कार ओवरट्रेक करे ते पहला ओवरट्रेक थई जशे एटला माटे आपणे कही शकाय के अकस्मात निवारण माटे आपणे कही शकाय के अकस्मात निवारण माटे अकस्मात निवारण माटे शुं करवानुं छे खास ध्यानथी जोजो अकस्मात निवारण माटे कार बी मां ओछामां ओछो 1 मीटर पर सेकंड स्क्वेर जेटलो प्रवेग होवो जोईए एटला माटे कही शकाय के अकस्मात निवारण माटे कार बी मां लघुत्तम प्रवेग 1 मीटर पर सेकंड स्क्वेर नो होवो जोईए लघुत्तम प्रवेग केटलो होवो जोईए तो के 1 मीटर पर सेकंड स्क्वेर जेटलो होवो जोईए ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों ओके एटले दाखलो एकदम ईजी दाखलो छे कॉन्सेप्ट सापेक्ष वेगना वापरवाना छे एटले बराबर रीते दाखलो तैयार करवानो छे ख्याल आव्यो आ वस्तुमां विद्यार्थी मित्रों ओके तो आ हतो आपणो स्वाध्यायनो 3.8 નંબરનો દાખલો જે આગળના સ્વાધ્યાયના 3.7 નંબરના દાખલા જેવા જ કોન્સેપ્ટનો દાખલો છે એટલે બરાબર રીતે તૈયાર કરજો ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે